एक बाजु बोर्ड ની પરીક્ષા હોય, બીજી બાજુ લોકડાઉન ના દિવસ હોય, અને ત્રીજી બાજુ જે વિદ્યાર્થીઓ બોર્ડ ની પરીક્ષા આપી તેમના મનમાં ઘણા પ્રશ્નો ચાલી રહ્યા છે કે મારે હવે શું કરવું, કયું કરિયર સિલેક્ટ કરવું, કઈ સ્ટ્રીમમાં જવું. અમુક વિદ્યાર્થીઓને કાં તો એક્સટર્નલ ફોર્સિસના દબાણ હોય, બીજા વિદ્યાર્થીઓ વિચારે મને જે ગમે છે, મને જેમાં કરિયર બનવું છે તે લાઈન લેવી છે, અને ઘણા પ્રકારના વિચારો ચાલતા હોય મનમાં. વિચારોથી બહાર કેવી રીતે આવું, સાચો અપ્રોચ કયો હોય, તે બધા બદલ આ બધા પ્રશ્નોને લઈને આજે આપણે થોડીક ચર્ચા કરીશું. મિત્રો નમસ્તે, મારું નામ છે ચિન્મય. આજે આપની સાથે જોડાયેલા છે વડોદરાના જ એક જોશીલા વ્યક્તિ ભાગ્યેશભાઈ ખટ્ટર. ભાગ્યેશ સર, વેલકમ. અમુક વિદ્યાર્થીઓ જોડે વાતચીત કરી હોય, એમનો મેસેજ આવ્યો હોય, અને એમાંથી ઘણા બધા પ્રશ્નો મળ્યા છે. આજે આપણે થોડાક પ્રશ્નોને લઈએ અને તમારું માર્ગદર્શન જોઈશે. પહેલો પ્રશ્ન એવો આવે છે ભાગ્યેશ સર, કે બોર્ડની પરીક્ષા તો પતી, પણ હવે એક મોટો પ્રશ્ન ઉભો છે આ બધા વિદ્યાર્થીઓની સામે, અને વિદ્યાર્થીઓને તો આ પ્રશ્ન એક મોટા પહાડની જેવો લાગે છે કે મારે હવે કઈ સ્ટ્રીમ સિલેક્ટ કરવી. સ્વધર્મ એટલે યુનિક સિગ્નેચર સ્ટ્રેન્થ, બરાબર. એ લાઈનમાં જવું જોઈએ, એ લાઈનમાં જવું જોઈએ કે જેમાં તમારી સ્ટ્રેન્થ યુનિક લખ્યું છે, આમાં યુનિક સિગ્નેચર સ્ટ્રેન્થ જે તમારે સ્ટ્રેન્થ હોય એ લાઈનમાં આપણે જવું જોઈએ. ફોકસ ઓન યોર યુનિક સિગ્નેચર સ્ટ્રેન્થ, એને ધ્યાનમાં રાખીને આપણે લાઈન સિલેક્ટ કરીએ તો બહુ સારું કહેવાય. ગીતામાં બીજું પણ એવું કહ્યું છે, ચાતુર્વર્ણ્ય મયા સુસ્તમ ગુણ કર્મ વિભાગશ. માણસ પાસે બે જ વાતો હોય, એક એટલે ગુણ, ગુણ એટલે સાયકોલોજી, અને બીજું એટલે કર્મ, કર્મ એટલે ફિઝિયોલોજી. આ સાયકોલોજી અને કર્મ, ફિઝિયોલોજી ભેગું થઈને શું બને, સાયકો ફિઝિકલ નેચર બને. તો માણસે કઈ લાઈન સિલેક્ટ કરવી જોઈએ, એના સાયકો ફિઝિકલ નેચરને ધ્યાનમાં રાખીને માણસે લાઈન સિલેક્ટ કરવી જોઈએ. એ લાઈન સિલેક્ટ ના કરવી જોઈએ કે જેમાં સારી જોબ મળે, સારા પૈસા મળે, મારા મિત્રો જે લાઈનમાં જાય છે એ લાઈનમાં મારે જવાનું, એવું નહીં. આપણી યુનિક સિગ્નેચર સ્ટ્રેન્થ અને અને સાયકો ફિઝિકલ નેચર ને ધ્યાનમાં રાખ અને આપણે સાયન્સ, કોમર્સ, ડિપ્લોમા વગેરે લાઈન્સ પર કરવી જોઈએ. એટલે એક તમે કીધું કે યુનિક સિગ્નેચર સ્ટ્રેન્થ, અને પછી તમે વાત કરી સાયકો ફિઝિયોલોજિકલ નેચર, એટલે આ વિદ્યાર્થીએ પોતાની જાતને પ્રશ્ન કરીને ઓળખવી જોઈએ, અને એના આધારે મને આર્ટ્સ માં જવું છે, સાયન્સ માં જવું છે કે કોમર્સ માં જવું છે તે નક્કી કરી શકાય. અમુક સમય ઓનલાઈન ક્લાસીસમાં પસાર થઈ જતો હોય છે. હવે બધા જ વિદ્યાર્થીઓને તો રમવા પણ નથી મળતું, તો આ 24 કલાક છે એમની પાસે. પણ એક બીજો પ્રશ્ન નડે છે કે સમયને પસાર કેવી રીતે કરવો, બહુ કંટાળી જાય છે. જો ટાઈમ મેનેજ કરવા માટેની એક બહુ મસ્ત ફોર્મ્યુલા છે, ટાઈમ મેનેજ કરવાની જરૂર નથી, તમારે પ્રાયોરિટી મેનેજ કરવાની છે. અચ્છા, આપણે પ્રાયોરિટીને મેનેજ કરવાની છે. પ્રાયોરિટીમાં બે વાતો આવે, દિશા અને દશા. દિશા એટલે ક્યાં જવું છે અને દશા એટલે કેવી રીતે જવું છે. તમે તમારી દિશા પરફેક્ટ હોવી જોઈએ. દાખલા તરીકે આપણે વડોદરામાં બેઠા છીએ, આપણે જવું છે અમદાવાદ, આપણે આપણી ગાડી ચાલુ કરીએ અને આપણે સુરત બાજુ જઈએ તો અમદાવાદ પહોંચાય કોઈ દિવસ? ના. કેવળ તાત્પર્ય આપણી દિશા પરફેક્ટ હોવી જોઈએ. નો મેટર હાઉ ફાસ્ટ યુ આર ડ્રાઈવિંગ, ઇફ યુ આર ડ્રાઈવિંગ ઇન અ રોંગ ડાયરેક્શન, યુ વિલ નેવર રીચ યુઅર ડેસ્ટિનેશન. ઇનફેક્ટ યુ વિલ રીચ યોર રોંગ ડેસ્ટિનેશન ઇવન ફાસ્ટર. એટલે પહેલા પહેલા ક્યાં જવું છે એ દિશા નક્કી કરો, અને ત્યાર પછી કેવી રીતે જવું છે એ દિશા, એ તમારે દશા નક્કી કરવી જોઈએ. જુઓ, એક એક બહુ સારો પ્રિન્સિપલ છે, 20-80 પ્રિન્સિપલ.
20% કામો તમે જુઓ ટાઈમ મેનેજ કરવા માટે તમારે બધા કામો કરવાના નથી, એ કામો કરવાના છે કે જે તમને વધારે ગ્રોથ આપે. 20% એફર્ટ્સ કે જે તમને 80% એફર્ટ્સ નું રિઝલ્ટ આપે એવા કામો તમારે કરવાના છે. ચાઇનાના જેકમા એવું કહેતા હતા કે મારી સફળતાનું રહસ્ય એ છે કે હું બહુ ઓછા કામો કરું છું. જે તમારા ગોલ રિલેટેડ કામો નથી એને તમે ઓછા કરી દો, ફાલતુ કામો 50 ઓછા થઈ જશે, ઓટોમેટિક આપણો ટાઈમ મેનેજ થઈ જશે. ટૂંકમાં ટાઈમ મેનેજ કરવા માટે 3 વાતો યાદ રાખવાની, શિડ્યુલ નહીં પ્રાયોરિટી ને ધ્યાન આપવું. પ્રાયોરિટી મતલબ દિશા અને દશા, યોગ્ય દિશામાં આપણે છે કે નહીં, આપણે ગોલને રિલેટેડ કામ કરીએ છીએ કે નહીં એનું ધ્યાન આપો. એની સાથે સાથે 20% એફર્ટ્સ જે તમારા 80% ગ્રોથ આપે એવા એફર્ટ્સ ને લેવાના, બાકીના એફર્ટ્સ ઓછા કરી દેવાના. જે ગોલને રિલેટેડ નથી એને ઓછું કરી દો તો મને લાગે છે આપણે ખૂબ સારું કામ કરી શકીએ, તો ટાઈમ મેનેજ થઈ શકે. ઓટોમેટિક શેડ્યુલ બની જશે અને ટાઈમનો સદુપયોગ પણ થશે.